सदानन्दाम्भोदि स्मितारुचिरपूर्णेन्दुवदनं प्रभुलाम्भो जन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापारितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारयन वर्णिवे शरमणीयदर्शनं मन्दहासरुचिरान् भुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની બધા ભક્તોને એથી જઈ સ્વામિનારાયણ સદ્ગુરુ આધારાનંદ સ્વામી સાગરના ગ્રંથની અંદર લખે છે કે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાને બદ્રિકા આશ્રમને વિશે ઋષિમુનિઓ પધાર્યા ઋષિમુનિઓને નારાયણ ભગવાન સાથે વાર્તાલાપ થયો અરસ્પર સ્તુતિ થઈ પ્રથમ વખત સ્તુતિ કરીને ઋષિમુનિઓ અટક્યા ત્યારે નારાયણે ઋષિઓની સ્તુતિ કરી ત્યાર પછીથી ફરીથી ઋષિ નારાયણ ભગવાનની સ્તુતિ કરી અંતે ભરતખંડની પ્રજાનો વૃત્તાંત પૂજતા ઋષિમુનિઓની આંખમાં આંસુ આવ્યા છે અતિ આરત હૃદયે ઋષિમુનિઓએ નારાયણ ભગવાનને ભરતખંડની દુર્દશાની વાતો કરી છે ત્યાં સુધી મુક્તાનંદ સ્વામીએ કથા સંભળાવી હતી તરંગ નવ श्रीनरायणदेव की कथा परमही अनूप नृप उत्तम ही लगे तारन जग जगभूप नारायण मुनिः प्रती केहि विदुत्तर दिन् સો સબીમોએ સુનાવહો મો પર કૃપાકીન શ્રી નારાયણ દેવની કથા પરમ અનુપ છે ઉત્તમ રાજા કહે છે મુક્તાનંદ સ્વામીને ઉત્તમ રાજાએ પૂછ્યું સર્વ જગતનો ઉદ્ધાર કરનારા રાજાધિરાજ નારાયણ ઋષિએ જ્યારે મુનિઓની આગળ કઈ રીતે પ્રત્યુત્તર આપ્યું જ્યારે મુનિઓએ દુખી થઈને વાત કરી ત્યારે એ નારાયણ ભગવાને મુનિઓને શું કીધું આપ મારા ઉપર કૃપા કરીને બધી વાત સંભળાવો હે સ્વામી આપ મુક્તાનંદ સ્વામી તે મહારાજ મહારા મહારાજાદી રાજ શ્રી હરિકૃષ્ણ મહારાજ એની બધી જ વાતને પ્રસિદ્ધ રીતે જાણો છો દુનિયામાં આપના સમાન બીજું કોઈ એ વાતને જાણતું નથી મુક્તાનંદ સ્વામી એટલે શ્રીજી મહારાજના ચરિત્રોનો અગાધ સાગર શ્રી હરિચરિત્રમથ સાગર એનું કદાચ બીજું નામ જો આપવું હોય ને તો એવું આપી શકાય સદગુરુ મુક્તાનંદ સ્વામી રૂપી સાગર હરિચરિત્રમથ સાગર એ મુક્તાનંદ સ્વામીના હૃદયમાં સંગ્રાહેલી ભગવાન શ્રીહરિના ચરિત્રરૂપી મૂડી છે એ સ્વામીએ દીધી છે આ મુક્તાનંદ સાગરની અંદર આપણે બધાએ હિલોડા લઈએ છીએ આજે સત્સંગની અંદર હજારો ભક્તોને લાખો ભક્તો સત્સંગની અંદર આ હરિચરિત્રનું સાગર ગ્રંથના આધારે મોટા મોટા સંતો ભક્તો બધાય હિલોડા લે છે મુક્તાનંદ સ્વામીનો સાગર છે મા છે ને માનું હૃદય એવું હોય આ જગતની અંદર માને તોલે કોઈ ન આવે એવી જગતની કહેવત છે એમ સત્સંગની મા મુક્તાનંદ સ્વામીના તોલે કોઈ ના આવે એવા મુક્તાનંદ સ્વામી તમે બધા ચરિત્રોને સારી રીતે જાણો છો તમે જે વાત મહારાજની જે વાતોને તમે જાણો છો એને આ દુનિયામાં બીજું કોઈ જાણતું નથી દાદા ખાચર કહે છે જ્યારે ઉત્તમ રાજાએ આવી પ્રાર્થના કરી ત્યારે મુક્તાનંદ સ્વામી તેમને કહેવા લાગ્યા મહાચતુર અને કુશળ એવા નારાયણ ઋષિ બદ્રિકા આશ્રમમાં પ્રસન્ન મુખે અમૃતમય વચનોથી ઋષિઓને વાત કરતા હતા મુક્તાનંદ સ્વામી કહે છે દાદા ત્યાં નારાયણ ભગવાન એ આવેલા ઋષિમુનિઓ પ્રત્યે ઋષિમુનિઓએ જ્યારે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું ત્યારે દુઃખના પ્રત્યુત્તરની અંદર કેવા નારાયણને ઉપમા આપી મહાચતુર ચતુર એકલા નહીં પણ મહાચતુર અને કુશળ એવા એ નારાયણ ઋષિ પ્રસન્ન મુખે અમૃતમય વચનો કહેવા લાગ્યા નારાયણ ભગવાનનું બોલવું અમૃતમય છે કોઈના હૃદયને શાંતિ આપે એવો શબ્દ એ અમૃત તુલ્ય કહેવાય અને કોઈના હૃદયને છિન્ન ભિન્ન કરી નાખે એવો જે શબ્દ એ વિષ કથાઓ કથાના પ્રસંગો કથાના પાત્રો એ આપણને સમજાવે છે કે તમે એવી જ વાણી બોલો જે અમૃત જેવી હોય ઝેર જેવો શબ્દ જ્યારે હૃદયમાંથી સ્ફુરે ત્યારે એને ગળી જતા શીખો પીતા શીખો એને ઉચ્ચારતા ન શીખો કારણ કે એને ઉચ્ચારતા હજારો ને કરોડોના હૃદયને દુઃખ થતું હોય નારાયણ ભગવાને દુઃખી ઋષિ મુનિઓ છે અમૃત જેવા વચન એટલે ઉપમા દીધી કે જે ઋષિ મુનિઓ અતિ દુઃખી થઈને વાત કરે છે એને નારાયણ ભગવાન અમના વાત કરશે ને અતિ સુખી કરી દેશે એને અમૃત જેવા વચન કર્યા કહેવાય કોઈ દુઃખી હોય એ આપણા શબ્દથી સુખી થાય એવા શબ્દોનું ઉચ્ચારણ ચોક્કસ કરવું જોઈએ પરંતુ કોઈનું સુખ હોય એ આપણા શબ્દના કારણે છીનવાઈ જાય એવા શબ્દનું ઉચ્ચારણ ક્યારેય પણ ભગવાનના માર્ગે ચાલેલા મુમુક્ષુએ ન કરવું જોઈએ અમૃતમય વચનો બોલવા જોઈએ ઓછું બોલવું પણ મીઠું બોલવું સાચું બોલવું સારું બોલવું બીજાને ગમે એવું બોલવું નારાયણ ભગવાને ત્યાં ઋષિમુનિઓને કીધું છે अक्षरपति जन सुखदायी जन दुख हरन् इच्छा ताई अधर्म ही सर्ग सब अधर्महे काजा उर विचार कि मुनि राजा बोले ऋषि से परम कृपाला अब अधर्म नाशकर हि तत् काला संता जन को अति करे हो संता जन को सोख करे हो होहारे सब की जो पीर हरी हो तुम्हारे सब की जो पीर हरी हो यूं बोले नर वीर ही द्वारा सुख बैठे निजासन ही सारा ते ही समय निज स्थान से आए मूर्ति धरम जो નામ કહાય ધરમ ધરમજો નામ કહાય સંપ્રદાયની સૌથી અગત્યની વાત છે આ સત્સંગના પાયામાં જો આ વાતને સમજી લેવામાં આવી હોય તો ક્યારેય પણ સત્સંગની અંદર કોઈ પાછો ન પડે કલ્યાણના માર્ગમાં સ્વરૂપ નિષ્ઠા છે એ સૌથી મહત્ત્વની છે અને સ્વરૂપ નિષ્ઠાને દ્રઢ કરાવવા માટે જ હરિચરિત્રામાં સાગર ગ્રંથની રચના આધારનંદ સ્વામીએ ઓગણસાઠ વર્ષની ઉંમરે કરી છે આપણે સમજી શકીએ છીએ કે ઓગણસાઠ વર્ષની વ્યક્તિ આ પૃથ્વી ઉપર કદાચ મુક્ત હોય પણ એ શરીર વૃદ્ધ કહેવાય ઓગણસાઠ વર્ષે કલમ લઈને જેને શરૂ કર્યું છે એની પાછળનું કારણ એક છે કે મારે આ સંપ્રદાયના તમામ આશ્રિતોના હૃદયમાં ભગવાન સ્વામિનારાયણ જેવા છે એવા ઓળખાવા છે નારાયણ ઋષિ ઋષિ મુનિઓને કહેવા લાગ્યા એ સમયે લોકોને સુખ આપનારા એવા ભગવાન શ્રી અક્ષર આધિપતિએ લોકોના દુઃખોનો નાશ કરવાની મનમાં ઈચ્છા કરી અક્ષરપતિ જન સુખદાયી જન દુઃખ હરણ ઇચ્છા કિનતાઈ અક્ષરપતિએ ઈચ્છા કરી છે વાત બદ્રિકાશ્રમમાં થાય છે અને એની ઈચ્છા અક્ષરપતિએ કરી છે એમ નરનારાયણ ભગવાન ઋષિ મુનિઓને કહે છે મુનિઓના સિરતાજ શ્રીહરિએ સર્વ અધર્મ સર્ગનો નાશ કરવાનો પણ હૃદયમાં વિચાર કર્યો છે અધર્મ હિ સર્ગ સબ ટાલન કાજા ઉર બિચાર કિરેવું મુનિ રાજા બોલે સે પરમ કૃપાલા અને પછી અક્ષરાધિપતિ પરમ કૃપાળુ શ્રીહરિ નારાયણ ઋષિના દ્વારા આ શબ્દ સૌથી મહત્વનો છે શાસ્ત્રના શબ્દોને કઈ જગ્યાએ ક્યાં કેમ સમજવા એ સમજવા માટે જ ભગવાનના મોટા સત્પુરુષોની જરૂર પડે છે આપણને ભગવાન અને ગુરુજી જેવા મોટા પુરુષોની કૃપા છે કે આ શાસ્ત્રો આવી રીતે સમજાય છે આપણી બુદ્ધિની અંદર આ વાત બેસે છે ફરીથી વાંચું છું અક્ષરપતિ પરમ કૃપાળુ શ્રીહરિ નારાયણ ઋષિના દ્વારા બધા ઋષિઓની આગળ બોલ્યા દ્વારા એટલે અક્ષરધામાધિપતિ ભગવાન સ્વામિનારાયણ નારાયણ ભગવાનમાં રહી નારાયણ ભગવાન દ્વારા પોતે બોલ્યા શું બોલ્યા હવે તત્કાળ અધર્મનો નાશ કરવો છે અને સંતજનોને સુખિયા કરવા છે અને તમારા બધાની પીડાને ટાળવી છે એમ નરવીર દ્વારા શ્રીહરિ બોલ્યા નારાયણ ભગવાન દ્વારા નરનારાયણ ભગવાન દ્વારા ભગવાન સ્વામિનારાયણ બોલા યુ બોલે નરવીરહી દ્વારા આ આ શબ્દ સૌથી અગત્યનો છે જો સમજતા ન આવડે તો એવું જ લાગે કે નરનારાયણ ભગવાન બોલ્યા કે મારે તમારી પીડાને ટાળવી છે અને હું આવે પૃથ્વી ઉપર અવતાર લઈશ શાસ્ત્રોને વાંચતા ઘણા બધા શાસ્ત્રો એની અંદર વાંચતા જો આ વાતોના પૂર્વા પર એકાબીજાના સંતોના કરેલા શાસ્ત્રોનો સંબંધ લેવામાં ન આવે તો મહારાજનું સ્વરૂપ સમજવામાં ઘણી મોટી ખામી રહે અને મહારાજ મધ્યના નવમામાં કે બીજી કોઈ પણ વાતની ખામી હશે તો ચાલશે પણ સ્વરૂપ નિષ્ઠાની ખામી નહીં ચાલે મહારાજ કે કદાચ નિષ્કામ નિર્લોભ નિષ્વાદ નિર્માણ નિષ્ને એમાં ફેર રહેશે તો ચાલશે પણ સ્વરૂપ નિષ્ઠાની ખામી નહીં ચાલે સ્વરૂપ નિષ્ઠા સૌથી અગત્યની છે અને એ સમજાવવા માટે જ આધારાનંદ સ્વામીએ આ કડી લખી છે મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચરને જેવી છે એવી વાત કીધી છે સ્વામી પહેલાં જ કહે છે કે મેં જેવી સાંભળી છે એવી વાત હું તમને કહું છું એવું સ્વામી દરેક વાતોમાં કહે છે નર નારાયણ દ્વારા ભગવાને આવી વાત કરી આ બહુ જ સમજવા જેવી વાત છે એટલે બીજા ગ્રંથનો હું ઉદ્ધરણ લઉં છું સદગુરુ નિત્યાનંદ સ્વામી એમને હરિ દિગ્વિજય નામનો ગ્રંથ લખેલો છે એ હરિદિગ્વિજય ગ્રંથની અંદર એના બીજા ઉલ્લાસના ગ્રંથની શરૂઆત જ છે જેમ આની અંદર અધ્યાય છે એમાં ઉલ્લાસ છે ઉલ્લાસ એક ઉલ્લાસ બે આવા એની અંદર અધ્યાયો છે તો એમાં ઉલ્લાસ બેની અંદર એકત્રીસમાં શ્લોકથી આરંભીને નિત્યાનંદ સ્વામીએ જે લખ્યું છે એ હું અહીં આગળ એનું થોડું ભાષાંતર વાંચું છું ગુજરાતી આ વાતને અનુલક્ષીને છે અહીં આધારાનંદ સ્વામીએ થોડું ટૂંકમાં લખ્યું છે એ જ વાતને નિત્યાનંદ સ્વામીએ પૂર્વા પર સંબંધી થોડી ડિટેલમાં લખી છે સ્વામી આગળ જતા તો ઘણી બધી વાતો કરવાના છે પરંતુ અત્યારે આ જ્યારે પ્રસંગ ચાલી રહ્યો છે ત્યારે હું નિત્યાનંદ સ્વામીના જે શબ્દો છે એ જ વાંચું છું હરિદિગ્વિજયના બીજા ઉલ્લાસમાં લખ્યું છે અક્ષરધામના અધિપતિને પ્રભુ એટલે નરનારાયણ આદિક અવતારના અવતારી એવા અનાદિ વાસુદેવ જે શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમને જ્યારે મૃત્યુલોકમાં પ્રગટ થવાની ઈચ્છા કરી ત્યારે બદ્રિકા આશ્રમમાં પોતાના અવતાર નારાયણ ભગવાનને પોતાના દર્શન દીધા આ બીજા ઉલ્લાસના બત્રીસમાં શ્લોકનું ભાષાંતર છે બદ્રિકા આશ્રમના નિવાસી નારાયણ ભગવાન ધ્યાન કરતા હતા તે ધ્યાનમાં સ્વપૂર્વરૂપમ શ્લોકમાં છે અર્થાત પોતાના કારણરૂપ એવા અક્ષરધામના નિવાસી સ્વામિનારાયણ ભગવાન એમના દર્શન કરીને વિચાર્યું કે આ અક્ષરાધિપતિ ભગવાન મને કંઈક આદેશ આપવાની ઈચ્છા ધરાવે છે નારાયણ ભગવાન ધ્યાન કરતા હતા ને એમને મૂળ સ્વરૂપ જે અક્ષરધામાધિપતિ ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા ત્યારે એમને એમ વિચાર્યું કે મને કંઈક આ મૂળ સ્વરૂપ કહેવા માગે છે એટલે એમને શ્રીહરિને અક્ષર ધામાધિપતિ ભગવાનને નારાયણ ભગવાન બદ્રીપતિ નારાયણે પૂછ્યું છે કે હે સ્વામીન તમારી ઈચ્છા મને જે કહેવાની હોય તે કહો આ તેત્રીસમા શ્લોકનું ભાષાંતર છે ત્યાર પછી ચોત્રીસમો શ્લોક ત્યારે અક્ષરધામના ધામી અનંત મુક્તોના દેવ એ નરનારાયણ આદિક અવતાર એમના દેવ અવતારી એવા શ્રીજી મહારાજ તે નારાયણ ભગવાન પ્રત્યે બોલ્યા કે આ સમયે પૃથ્વી અધર્મના બારથી પીડા પામી રહી છે જે ઋષિ મુનિઓએ એમના નારાયણ ભગવાનને કીધું એ જ વાત ભગવાન શ્રી હરિએ નારાયણ ભગવાનને ઋષિ મુનિઓના આવતા પહેલાં કીધી છે જ્યારે નર ભગવાન એકલા બેઠા હતા અને નારાયણ ભગવાન પોતાનું સંધ્યાવંદન આદિ કરતા હતા એ સમયે ઋષિ મુનિઓના આવતા પહેલાં અક્ષરધામાધિપતિ ભગવાને નારાયણને આ વાત કરી છે એ આ હરિદિગ્વિજય ગ્રંથમાં છે કેમ કે પૃથ્વી પર અધર્મ વૃદ્ધિ પામ્યો છે એ અધર્મનું ઉન્મૂલન કરવા માટે ઉન્મૂલન કરવા એટલે કે એ ધર્મને કાઢવા માટે એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે જીવોના આત્યંતિક મોક્ષ કરવા સમર્થ એવો સહજાનંદ સ્વામી હું તે મારા અનાદિ મુક્ત સ્વરૂપ એવા ધર્મ ભક્તિ થકી પ્રગટ થઈશ એ હું ધર્મને ભક્તિ થકી પ્રગટ થવાનો છું હવે આગળ કહે છે શ્રીજી મહારાજ નારાયણને કહે છે છત્રીસમાં શ્લોકમાં મારા ધામમાંથી મારા પ્રાદુર્ભાવનો એટલે કે મારા પ્રગટ થવાનો હેતુનો સંભવ નથી અર્થાત પ્રગટ થવાનું ત્યાં શક્ય નથી મત પ્રાદુર્ભાવ હેતુનામ સંભવ નાસ્તી ધામની મેં મારા ધામમાં મારે પ્રગટ થવા માટેનો હેતુ ઊભું કરવા માટેનું કોઈ સાધન જ નથી કારણ કે અક્ષરધામની અંદર કામ ક્રોધ લોભાદી કશું પ્રવેશી શકે નહીં એ તો બરાબર છે પણ ત્યાં એવી કોઈ ઘટના પણ થઈ શકે નહીં એ ધામ શીતળ શાંત ત્યાં તો અનંત મુક્તો મૂર્તિના સુખે સુખિયા છે એટલે મહારાજ કહે છે કે મારા અક્ષરધામમાં મેં મારા મુક્તોને જણાવ્યું છે કે જીવના આત્યંતિક મોક્ષ કરવા આપણે મૃત્યુલોકમાં મનુષ્ય રૂપે પ્રગટ થઈએ ત્યારે મુક્તો તૈયાર થયા છે પરંતુ અક્ષરધામમાં જે આ વાત થાય છે એને ચાર ધામ કે ચૌદ લોકમાં કોઈ જાણી શકતું નથી એ હેતુથી બદ્રિકા આશ્રમમાં દુર્વાસાનું સાપનું નિમિત્ત કરી મારે પ્રગટ થવાનો હેતુ ઉત્પન્ન કરીને તમારા ઉદ્દેશથી હમણાં અહીં આગળ કીધું ને આધારનંદ સ્વામીએ યું બોલે નર વીરહી દ્વારા તમારા ઉદ્દેશથી નારાયણ ભગવાનને શ્રીહરિ કે છે તમને નિમિત્ત કરીને નર નારાયણ પ્રગટ થશે એમ જણાવીને થોડા સમયમાં જ મેં ઈચ્છા કરી છે તે પ્રમાણે જ હું કરીશ તમારે કહેવાનું છે એવું કે હું પૃથ્વી પર આવીશ અને જવાનો છું હું પોતે એટલે મારા મુક્તોને સાથે લાવીને હું જ મારા ધામમાંથી પ્રગટ થઈશ અને મારું જ્ઞાન તમામને આપીશ અને એ હેતુ માટે હે નારાયણ તમારે સર્વ પ્રકારે મુખ્ય થઈને મુખ્ય પાત્ર તમારે ભજવવાનું છે કે તમે જ જવાના છો તમારે બધાને કહેવાનું છે હું જ આવું છું એટલે તમે શાસ્ત્ર વાંચો તો મોટે ભાગે જો આ આંટી ઉકલેલી ના હોય તો હજારોના હજારો નરનારાયણ નારાયણ એ જ સ્વામિનારાયણ આવું સમજી બેસે છે આ આંટી ઉકલેલી ન હોય તો જ્યારે વૃંદાવનની અંદર ધર્મ પિતાને વૃંદાવન વિહારી કૃષ્ણના રૂપમાં ભગવાન દર્શન દે ત્યારે એની અંદરથી કૃષ્ણ એ જ સ્વામિનારાયણ આવું સમજવા વાળા પણ સત્સંગની અંદર હજારો લાખો છે આ આંટી નથી ઉકલતી સૌથી અઘરી આંટી છે ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાનને જેવા મહારાજને જેવા છે એવા જાનવા એ બહુ મોટી ઘાટી છે ઉકલે એવી નથી ચાર ઘાટીમાં પહેલી જ ઘાટી પુરુષોત્તમ ને પુરુષોત્તમ જાણવા એ બહુ મોટી ઘાટી છે એ ઘાટી આપણને સહેજે ઉકલી ગઈ છે પણ આ પ્રમાણ સહિત એટલા માટે વાંચીએ છે કે આપણને કોઈ પ્રતિપક્ષી પ્રશ્ન પૂછે તો આપણને ખબર હોય કે કયા શાસ્ત્રની અંદર આ વાત આવે છે હરિચરિતનો સાગરની આ કડી આપણને ખબર હોય કે તરંગ નવની અંદર સાતમા નંબરની કડીમાં સ્વામીએ લખ્યું છે કે યું બોલે વિરહી દ્વારા અક્ષર ધામાધિપતિ નરનારાયણ દ્વારા બોલ્યા છે હરિદિગ્વિજયમાં નિત્યાનંદ સ્વામીએ આ જગ્યાએ લખ્યું છે હરિલા કલ્પતરુમાં હરિ મૃતમાં જ્યાં જ્યાં આ ઉદ્ધરણો છે કે આપણને ખ્યાલ હોય જેનાથી આપણી બુદ્ધિ પણ ક્યારેય વિચલિત ન થાય અને આપણને કોઈ ક્યારેક એનો મત લઈને વાત કરે તો આપણે એને પ્રત્યુત્તર પણ આપી શકીએ કારણ કે મહારાજને જેવા છે એવા જાણવા અને બીજાને ઓળખાવવા એ જ મુખ્ય કાર્ય છે ગુરુજીનું સૂત્ર છે ને મને મળ્યા જે મહારાજ એ મારે સામા જીવને આપવા છે તે મહારાજ આપવા છે એટલે શું સ્વામિનારાયણ ભગવાન જેવા છે એવા ઓળખાવા છે એટલે તો તમે જો ને ગુરુજીની વાતના દોરમાં એક જ વાત આવ્યો જાય સર્વોપરી એક મારો મહારાજ છે કોઈ પણ વાત થાય એક જ વાત કરે ગુરુજી કે અમારી અંદર તો બુદ્ધિ ઓછી કે વધારે વિદવત્તા છે કે નથી પણ આ એક જ વાત આવડે છે સ્વામિનારાયણ સર્વોપરી છે મૂળપણે મૂરખપણે પણ આ એક જ વાત આવડે છે સ્વામિનારાયણ સર્વોપરી છે એ વાત આપણને અહીંથી મળે છે તમારે જ મુખ્ય થઈને હું પ્રગટ થઈશ એમ કહીને મારી વાત હું સ્વયં પ્રગટ થવાનો છું એને ગુપ્ત રાખવી પાછું ભગવાને નરનારાયણ દેવને આ કીધું છે ભૂતવા સર્વથા તમારે આ વાતને ગુપ્ત રાખવાની છે કોઈને કહેવાની નથી તમારે આ વાત કોઈને કહેવાની નથી તમારે એમ જ કહેવાનું છે કે હું જ આવું છું ગોપ્ય શબ્દ નિત્યાનંદ સ્વામીએ લખ્યો છે ભૂતવા મુખ્ય ને સર્વથા તમારે સર્વ રીતે મુખ્ય રહેવાનું છે અને મેં તમને જે વાત કરી છે એને ગુપ્ત રાખવાની છે કેમ કારણ કે મારું જ્ઞાન સમજવું દુષ્કર છે બહુ અઘરું છે એ તો મારા મુક્ત જેને સમજાવશે એ જ સમજી શકશે આ સાડત્રીસમાં શ્લોક સુધીનું મેં કરેલું ભાષાંતર થોડું વાંચ્યું એની ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણને કેવા મોટા મહારાજ મળ્યા છે કેવા મોટા મહારાજ મળ્યા છે જે કઈ પ્રસંગો આપણે આવે જ્યારે પણ સાંભળીએ આ ગ્રંથની અંદર ગમે ત્યાં ગમે તે વાત આવે આ ગ્રંથ સિવાય કોઈપણ ગ્રંથ આપણે વાંચતા હોય ને સાંભળતા હોય પણ આપણી દ્રષ્ટિ ત્યાં જ પહોંચી જવી જોઈએ નરનારાયણ દ્વારા મહારાજ એમને નિમિત્ત બનાવી બદ્રિકા આશ્રમને નિમિત્ત બનાવીને આવ્યા છે સાડત્રીસમાં શ્લોક પછી આગળ જે ઘટના એમના ઘટવાની છે એ જ ઘટના મહારાજે નારાયણ ભગવાનને ઋષિ મુનિઓને મળતાં પહેલાં કીધી છે હવે આગળ આપણે હરિચેતનો સાગરના ગ્રંથની અંદર આગળ જઈએ આવી રીતે જ્યારે નારાયણ ભગવાન ઋષિ મુનિઓને વાતો કરી રહ્યા છે એ જ સમયે ત્યાં આગળ મૂર્તિ અને ધર્મ મૂર્તિ એટલે કે ભક્તિ માતા અને ધર્મદેવ નરનારાયણ દેવના પિતા છે અને માતા છે એ બંને પોતાના સ્થાનથી ત્યાં આવ્યા બધા એ ત્યાં પોતાના આસન ઉપર બેઠા હતા જ્યારે એમને આ ધર્મને ભક્તિને આવતા જોયા ત્યારે એમને દેખીને નરનારાયણ ભગવાનને બધા ઋષિમુનિઓ ઊભા થયા અને એમને સામે જઈ અને દંડવટ પ્રણામ કર્યા અને મુનિવરિયોએ એમની સ્તુતિ કરી કોઈ પોતાના માતા પિતા હોય વડીલ હોય કોઈ મોટા પુરુષો હોય કોઈ તપસ્વી હોય કોઈ ભજની હોય એવા ભગવાનના સંતો ભક્તોને આદરથી આવે ત્યારે સામાન લેવા જવું એ જ્યારે જતા હોય ત્યારે એને ઠેક સુધી વિદાય કરવા માટે જવું એ એક આદર ભાવ છે આપણા ઘરે જ્યારે ભગવાન અને સંતો પધારે ત્યારે ઘરના દરવાજાની બહાર સંતોને લેવા જઈએ ત્યાં પગે લાગીએ ત્યાંથી લઈ આવીએ આવે એટલે ઠાકોરજીની ઠાકોરજીને દંડવટ કરીએ પછી ગુરુજી હોય સંતો હોય એ બધાને દંડવટ કરીએ ભક્તો આવે એ બધાને પગે લાગીએ ને પછી બેસીએ આ એક વિનય છે ઋષિ મુનિઓએ આવો વિનય કર્યો છે નરનારાયણ ઋષિ સબ જે હા સનમુખ ઉઠે દેખી કે તે હા दण्डवटकार प्रणामहि जो प्रवीणा ऋषि स्तु मूर्ति धर्म कुखे उजहि नरवीर मगन बय तबहि धर्म शुद्ध सत्वतनहि सेता शरद पूनम शशिकान्ति उदिता कण्ठ मे पङ्कज तुलसीमाला पीतझटा शिर मोगुट विशाला नवनिराजा सुन्दर हे नैना अरुण शान्तिमय सुख हे देना કંઠમે પંકજ તુલસી જટા કંઠ મેંકુલ વિશાલ જ્યારે ધર્મને મૂર્તિને નરનારાયણ દેવે જોયા ત્યારે બંને ભાઈઓ બહુ રાજી થઈ ગયા કે આજે અમારે ઘેર અમારા માતા પિતા પધાર્યા આજે આશ્રમ પાવન થઈ ગયો ધર્મનું શરીર કેવું હતું તો કે શુદ્ધ સત્વમય અને શ્વેત હતું શરદ પૂનમના ચંદ્રમાની કાંતિ સમાન તેજસ્વી હતું કંઠમાં કમળ અને તુલસીની માળાઓ પહેરી હતી મસ્તક ઉપર વિશાળ પીડી જટા મુગટ સમાન ધર્મદેવને શોભતી હતી તાજા કમળના જેવા સુખદ અને શાંતિમય લાલ નેત્ર હતા શરીર ઉપર સુંદર શ્વેત વસ્ત્ર શોભતા હતા એ જોઈને બધાય ઋષિઓને મન આકર્ષાતા હતા ધર્મ તો છે જ એવો ભાઈ ખેંચે સુંદર હાથની રેખાઓ સોહામની હતી મનને ગમે તેવું શ્વેત યજ્ઞો પવિત્ર ધાર્યું હતું આ ગ્રંથ આપણને એવું શીખવાડે છે ભગવાનની પણ સ્તુતિ થાય છે અને ભગવાનના મુક્તોની પણ સ્તુતિ થાય છે ભગવાનના ભક્તોની પણ સ્તુતિ થાય છે ધર્મદેવ એ ભગવાનના એક મુક્ત છે એની સ્તુતિ આવે ઋષિ કરે છે એમનું વર્ણન થયું કે આવા ધર્મદેવ હતા આવે ઋષિ એવા ધર્મ દેવની સ્તુતિ કરે છે એ શે ધર્મ જો પરમ પુનિતા સ્તવન કરતહી મુનિ તેહી નીતા ધન્ય ધર્મ મહિમા જો તુમારો લોક મેં સબ સુજ સહિ અપારો ધન્ય ધર્મ મહિમા જો તું મારો લોક સુજસિ અપારો ઋષિ મુનિઓ કહે છે પરમ પવિત્ર ધર્મની ઋષિઓ સ્તુતિ કરતા કરતા કહે છે કે તમે સાંભળો હે ધર્મ આપને ધન્ય છે આપણો મહિમા અને પવિત્ર યશ સંસારમાં અપાર રીતે રહ્યા છે તમારો યશ અને તમારો મહિમા આખા સંસારમાં ફેલાયેલો છે હે ધર્મદેવ આપને લોકોના આભૂષણ રૂપ દેખીને બ્રહ્મા વિષ્ણુ ને શિવના મનમાં પણ અતિશય ભરપૂર રીતે આપ ભાવી જાઓ છો તમે તો બ્રહ્મા શિવ વિષ્ણુ બધાઇને ભાવો છો હરિહર બ્રહ્મા મન અતિ ધર્મદેવ તુમ હિ જોય ભાયે હો ભરપૂર હિ મન ભૂષણ રૂપ હિ હોય તમે સંસારના ભૂષણરૂપ જાણીને તમને તો બ્રહ્માજીએ પણ ધારણ કર્યા છે એ પણ તમને ઈચ્છે છે એ લોકોએ એવું સાંભળ્યું કે ધર્મ રાખે એ જ સંસારમાં શોભે છે ત્યારે બ્રહ્મા વિષ્ણુને શિવજીએ પણ તમને આદર આપીને સ્વીકાર્યા છે એવા તમે મોટા છો મનુ કશ્યપરું ઇન્દ્રહી દેવ અનંત અપાર વંદન હે કર જોરી કે સે વાર હિ વાર અરે હે ધર્મદેવ એટલું જ નહીં મનુ કશ્યપ આદિક અનંત ઋષિઓ અને ઇન્દ્રાદિ કપાર દેવગન પણ પ્રેમથી આપણે હાથ જોડીને વારંવાર વંદન કરે છે સૂર્ય ચંદ્ર જો જે નવ લાખ તારા ગગનતેહુ વંદન હિ નિત્ય તે ધર્મ દેવ તવહી ચરણ ઉર જો જે નવ લાખ તારા ગગનતેહુ वन्दत हे नित्यतेह धर्मदेव तौ तौ हि चरनौर अनन्त कोटि ब्रह्माण् तौ उसब कबो न है छांड ऐसे हो तुम धर्मधर हो तुम धर्मधर हे धर्मदेव सूर्य लाख नव ताराओं नो समुदाय समुदायपन् તમારા ચરણોને હૃદયમાં ધારીને વંદન કરે છે સૂર્ય અને ચંદ્ર ધર્મને રાખે છે એટલે એની ગતિને ક્યારેય બદલતા નથી એ ક્યારેય વહેલા મોડા થતા નથી ધર્મ પાડે છે જો એનો ધર્મ બદલી નાખે તો શું થાય પૃથ્વી સાયન્સની દ્રષ્ટિએ સૂર્યમંડળમાં એવી રીતે ગોઠવાયેલી છે કે અહીં આગળ માનવ સૃષ્ટિ કે જીવસૃષ્ટિ શક્ય છે આ પૃથ્વી પોતાના સ્થાનથી થોડીક પણ જો આગી પાછી ઊંચી નીચી આજુબાજુમાં હોત તો માનવ સૃષ્ટિ કે જીવ સૃષ્ટિ શક્ય નહોતી બધું જ ધર્મ માર્યું છે આવા મોટા મોટાને સમર્થ છે પણ એ ક્યારેય પોતાનો ધર્મ ચૂકતા નથી હે ધર્મદેવ સૂર્ય અને ચંદ્ર જેવા પણ તમને નિત્ય વંદન કરે છે તમને ધારી રાખે છે અનંદ કોટી બ્રહ્માંડો પણ તમારા આધારે રહે છે કેટલી બધી ગેલેક્સીઓ આકાશ ગંગામાં છે કેટલા મોટા સૂર્યમંડળો આકાશ ગંગામાં છે આજનું સાયન્સ માને છે કેટલા બધા ઉલ્કા પાતો થાય છે પરંતુ બધું જ ધર્મને ધારીને રહ્યા છે એટલે બ્રહ્માંડો પણ સ્થિર રહ્યા છે નહીં તો બ્રહ્માંડો પણ તૂટી જાય જો ધર્મને ન રાખે તો હે ધર્મ તમે સર્વને એવા ધારણ કરનારા છો કોઈ તમને ક્યારેય છોડી શકતા નથી હે ધર્મદેવ તમને કોઈ ક્યારેય છોડી શકતા નથી જે ધર્મને રાખે છે એનો જ યશ અને કીર્તિ થાય છે આપણે કોઈ છોડી શકતા નથી એટલે અમે બધા આપણે વંદન કરીએ છીએ ઋષિ મુનિઓ છે અમે તમને વંદન કરીએ છીએ દ્વિ હે ધર્મ શેષ શારદા અને ગણપતિને પણ તમે અત્યંત પ્રિય છો વાયુ અગ્નિ અને વરુણ આપણે વંદન કરે છે જે કોઈ આપણી મર્યાદા એ કોઈ આપણી મર્યાદા લોપતા નથી સપ્તર્ષિઓ સંકાદિકો સિદ્ધો જેટલી પતિવ્રતાઓ છે એ બધી આપણે સેવે છે ધર્મ પાડે એને જ પતિવ્રતા કહેવાય ને ધર્મ પાળતી ન હોય એને પતિવ્રતા કેવી કેમ યોગીને જતી કહેવાય કોને જે ધર્મ પાડતા હોય એને ધર્મ ના પાડે એને ટાઇટલ લાગતું નથી યોગ્યોને યત્યોને તપના કરનારા તપસ્વી સાધુઓ આવા બધા આપણી જ આરાધના કરે છે આપણી જ આરાધના કહેતા ધર્મને પાળે છે બ્રહ્મચારી ગ્રહસ્થ અને વાનપ્રસ્ન સંન્યાસી મુનિઓ સૌ આપણી ઉપાસના કરે છે ઉપાસના કહેતા ધર્મને પાળે છે પાલન કરે છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યને શૂદ્ર સૌ તમને ભજે છે પણ ક્યારેય તચતા નથી પશુ પંખી પતંગિયા

આપને તજીને જે કાર્ય કરે છે એ સર્વે સમાજમાં ભ્રષ્ટ થઈ જાય છે તુમકુ તજી કે જો કરે કાજા ભ્રષ્ટ હોત સબ તેહી સમાજા ત્યાગ કરી તવ ભજે જો દેવા નિષ્ફલ હી હોવે તિન કી સેવા હે ધર્મદેવ તમને તજીને જે કાર્ય કરે છે એ સમાજમાં ભ્રષ્ટ થઈ જાય છે મોટા મોટા ધર્મ ગુરુઓ વર્તમાન કાળે દેખાય છે કે જેની પાછળ લાખોના લાખો માણસો આંદળા થઈને અંધશ્રદ્ધાથી કે શ્રદ્ધા ગણો કે અંધશ્રદ્ધા ગણો જ્યાં સુધી નહોતી ખબર ત્યાં સુધી એની શ્રદ્ધા હતી ને ખબર પડી પછી એ જ શ્રદ્ધા અંધશ્રદ્ધામાં ગણાતી હોય એવા ધર્મ ગુરુઓ તરીકે ગણાવાવાળા પણ જો એ અધર્મને આશરેલા હોય છે તો પછી એને એનું બહુ મોટું એ ભ્રષ્ટ થઈ જાય છે બહુ દુઃખી થઈ જાય છે ધર્મનો ત્યાગ કરીને જે દેવતાઓને ભજે છે ને સેવે છે એની સેવા નિષ્ફળ થઈ જાય છે કોઈ દેવતાઓ કે કોઈ દેવીઓ ધર્મને રાખ્યા વિના જે એની સેવા કરવા જાય એને અંગીકાર કરતા નથી કોઈ પણ ઇષ્ટદેવને ભજતો હોય પરંતુ ધર્મ તો જરૂરી છે ધર્મ વિના એવા કેટલાય હોય છે યાત્રા કરવા નીકળ્યા હોય વ્યસન અને ફેલ કરતાં કરતાં જાતા હોય એની યાત્રા શું કામની પગપાળા ચાલતો જતો હોય અને તમાકુની પડીક્યો ખાતો ખાતો પદયાત્રાએ નીકળ્યો હોય ઘેરથી તીર્થયાત્રા બસોને પાંચસો માઇલ કાપતો હોય પણ તમાકુ વિના એને હાલતું ના હોય આ ધર્મ વિનાની ભક્તિ ભારરૂપ છે ધર્મને જે રાખે છે એની જ દેવી દેવતાઓ સેવાને અંગીકાર કરે છે ત્યાગ કરી તવ ભજે ભગવાના તેહી હોત હે બહુ હેરાના એસી શ્રેષ્ઠ ધર્મ તવું મારો સબલોક મે રાજા હે ધર્મદેવ આપનો ત્યાગ કરીને કોઈ ભગવાનનું ભજન કરે ને એ પણ બહુ હેરાન થાય છે લો આપણી ઉપર આવ્યું આવે આપણે જ ભગવાનનું ભજન કરવાવાળા છીએ અને જો અહીંયા આગળ આ તો જબરી સ્તુતિનો શબ્દ કહેવાય આપણા આત્માને જગાડવા માટેનો આ શબ્દ છે કે આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ પરંતુ ભગવાનને શું આપણી એ ભક્તિ મંજૂર છે જો ધર્મની અંદર ખામી હોય તો અહીં કહે છે આપનો ત્યાગ કરીને ધર્મને રાખ્યા વિના કોઈ ભગવાનનું ભજન કરે તો તે ખૂબ હેરાન થાય છે હે ધર્મ આપણી લાજ મર્યાદા એવી શ્રેષ્ઠ છે આપણું જ લોકમાં રાજ્ય છે મહારાજ શ્રીમદ્ સત્સંગી જીવનના પ્રકરણ બે અધ્યાય એક એની અંદર એમ કે છે ધર્મની વાત કરતાં કરતાં કે ભીખ માગવાનો જો વારો આવે ને તો ભીખ માગી લેજો પરંતુ ધર્મને લોપતા નહીં ધર્મને છોડીને ધન ન મેળવતા ધર્મ છે એ જ તમારું ધન છે આવું ભગવાન શ્રીહરિ પોતાના આશ્રિતોને ઉપદેશ આપે છે ધર્મ વિનાનો દિવસ એને એ દિવસે લીધેલા શ્વાસ એ લુહારની ધમન જેવા છે એના કરતાં તો મરી જવું સારું ધર્મ એવો છે કે જે એને રાખે છે ધર્મને રાખીને જે ભગવાનને ભજે છે ભગવાન એની ઉપર બહુ રાજી થાય છે બહુ રાજી થાય છે પ્રસન્ન કરન શ્રીહરિકો હેતા વંદન તુમારો કરે જગતી यहाँ लोक पर लोक के माही तुम्हारे शरण बिनो सुख नाही जो जो सुख जन इच्छत कोए तुमको तजे नहीं पावत सोई महिमा कहा कहिए तिहारो सर्वस हो तुम धर्म हमारो પ્રસન્ન કરણ શ્રીહરિતા વંદન તું મારો કરે જગતી જેને ભગવાનને રાજી કરવા હોય એને તમને વંદન કરવા પડે છે તમને રાખવા પડે છે ભગવાન શ્રીહરિને રાજી કરવા ચાહે છે તે સૌ આ જગતમાં તમને વંદન કરે છે આ લોકમાં ને પરલોકમાં આપના શરણ સિવાય ક્યાંય સુખ નથી લોકો જે જે કાંઈ પણ સુખને ચાહે છે તે જો આપ ધર્મને તજી દે છે તો તે સુખને પામતા નથી આપનો મહિમા કેટલો કહીએ હે ધર્મ આપ અમારું સર્વસ્વ છો જેવી રીતે બીજ અને વૃક્ષ એ ન્યાય છે બીજ હોય તો વૃક્ષ હોય વૃક્ષ હશે તો ફળ આવશે ને એમાંથી બીજ મળશે તો ફરી પાછું વૃક્ષ થશે અન્યોની આશ્રય છે એમ સુખ અને ધર્મ બેને અન્યોની આશ્રય છે ધર્મને લોપીને મેળવેલું સુખ એ ક્ષણિક છે અને ધર્મને રાખીને મેળવેલું સુખ એ શાશ્વત છે ધર્મ છે એ પોતે જ સુખ છે પરંતુ આપણે ઘણીક વખત આ વાતને જાણતા નથી હોતા એના કારણે ધર્મ લોપીને સુખી થવા માટે જઈએ છીએ પરંતુ એમાં ક્યારેય સુખ થતું નથી અને ધર્મ તે શું ધર્મ છે અમને વાલો રે એમ કહે છે ધર્મનો લાલો રે ધર્મવાળા સાથે હેત મારે રે એમ કહેવાલો વારે વારે રે ધર્મવાળા સાથે હેત મારે રે એમ કહેવાલો વારે વારે રે ધર્મ છે અમને બહુ વાલો એમ ધર્મનો લાલો કે છે ભગવાન શ્રીહરિને પોતાના પિતા ધર્મદેવ બહુ વાલા છે ધર્મવાળો એ મને બહુ વાલો છે ધર્મવાળા સાથે મારે હેત છે એટલે જ આધારાનંદ સ્વામી લખે છે અને ઋષિ મુનિઓ સ્તુતિ કરતાં કહે છે પ્રસન્ન કરણ શ્રી હરિકુહિતા વંદન તુમારો કરે જગતીતા જેને ભગવાનને રાજી કરવા હોય એને ધર્મને રાખવો ભગવાન શ્રીહરિએ શિક્ષા પત્રીની અંદર ચોવીસ નંબરનો શ્લોક છત્રીસ ઓગણચાલીસ અડતાલીસ તોતેર ચુમ્મોતેર એકસો બે ને એકસો ત્રણ આટલા શ્લોકની અંદર ધર્મ ઉપર જ વજન આપ્યું છે ભગવાન શ્રીહરી ચોવીસમાં શ્લોકમાં કહે છે વર્ણાશ્રમ સંબંધિત ધર્મનો ત્યાગ ન કરવો પચીસમાં શ્લોકમાં કહે છે ભક્તિ અને ધર્મથી પડી જવાય એવી કથા વાર્તા કોઈની ન સાંભળવી એવાના મુખથી વાર્તા ન સાંભળવી કે આપણો ધર્મ લોપાઈ જાય ઓગણચાલીસમાં શ્લોકમાં કહે છે ધર્મેન રહીતા કૃષ્ણ ભક્તિ કાર્યા ન સર્વથા ક્યારેય પણ ધર્મ રહિત ભક્તિ કરવી જ નહીં ભગવાન શ્રીહરિએ ચોકડી મારી દીધી છે ધર્મને પાળો અને પછી જ ભક્તિ કરો એવો ઉદ્દેશ ભગવાન શ્રીહરીનો અભિપ્રાય સતત ચાલ્યો જાય છે ગઢડા મધ્યના પાંત્રીસમાં મહારાજ કે કે ધર્મને લોપીને જે ભક્તિ કરે છે તો કેવો છે તો જેવી રીતે માથે પથ્થર રાખીને સમુદ્ર તરવાને ઈચ્છે એ કેવો ડાયો કહેવાય માથે પથ્થર રાખ્યો હોય અને સમુદ્ર તરવાને ઈચ્છે ગમે એટલો બળિયો તરવૈયો હોય તે એક તો સમુદ્ર તરવો ગઠન અને કદાચ તાકાત કરીને કરે ને માથે પથ્થર હોય તો દશા શું થાય માટે ધર્મને રાખીને ભક્તિ કરવી એમ ભગવાન શ્રીરી શિક્ષાપત્રીમાં કે છે મધ્યના પાંત્રીસમાં તો મહારાજ કે જે ધર્મને રાખતો નથી ને ભક્તિ કરે છે ને ચાંડાળ છે આવું કીધું તોતેરમાં શ્લોકમાં શ્રીજી મહારાજ કહે છે કોઈ પણ ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ના કરો ગમે એટલો ફાયદો થતો હોય ધર્મ ના છોડશો એક દિવસ ધર્મ જ સુખ આપશે ધર્મ જ સુખ આપશે ધર્મ એવ હતો હંતી ધર્મો રક્ષતી રક્ષિત ધર્મને જે મારે છે ધર્મ એને મારે છે ધર્મ રક્ષતી રક્ષિત જે ધર્મની રક્ષા કરે છે ધર્મ એની રક્ષા કરે છે જે ધર્મને મદદ કરે છે ધર્મ એને મદદ કરે છે જે ધર્મને આગળ કરે છે ધર્મ એને આગળ કરે છે જે ધર્મને રાખે છે એને ધર્મ રાખે છે જે ધર્મને સાચવે છે એને ધર્મ સાચવે છે ધર્મ છે ને એવા છે આપણે ધર્મના ધારક થઈએ તો ધર્મ આપણા ધારક બને છે ધર્મની ઢાલ જો આપણે થઈએ કહેતા આપણો ધર્મ ન જવા દઈએ તો ધર્મ આપણી ઢાલ થાય છે ધર્મને રાખવા વાળો હંમેશા માથું ઊંચું રાખીને રહી શકશે ધર્મ જો નહીં હોય ગમે એટલી ભક્તિ હશે પણ એ ભક્તિ તાકાત વિહોની છે કારણ કે જેમ કોઈ સ્ત્રી વિધવા છે અને વિધવા સ્ત્રી છે તો એને ક્યારેય બાળકનો જન્મ થાય જ નહીં એમ જ્યાં ધર્મ જ નથી તો ભક્તિ તો પતિવ્રતા છે ભક્તિને વિધવા કરી દઈએ અને ધર્મ હોય નહીં પતિ ના હોય તો ઘનશ્યામ રૂપી પુત્રનો જન્મ કેમ થાય પત્ની છે પણ એનો પતિ નથી એમ ભક્તિ ગણાય કરતા હોય પરંતુ ધર્મ પાડવામાં બહુ કાચા હોય આપણા હૃદયમાં પણ ઊંડા ઉતરીને જોશો તો ઘણીક જગ્યાઓએ આપણને દેખાશે કે આ જગ્યાએ પંચર છે આ વાતને સાંભળીને સુધારવાનું છે કઈ જગ્યાએ ભગવાન શ્રીહરિને નથી ગમતું મહારાજે કીધું છે ને મારાથી નથી થતું એવું શું છે એને ખોડવું જોઈએ ધર્મ ક્યારે પડે તો સારંગપુરના તેરમામાં મહારાજ કહે છે જેને શાસ્ત્રના વચનમાં વિશ્વાસ હોય કે શાસ્ત્રમાં લખ્યું છે સાચું જ છે તો ધર્મ પડે અંત્યના ચોવીસમાં વચનાવતમાં મહારાજ કહે છે અમારે વિશે હેતે કરીને બધા બંધાયા છે તો ધર્મમાં દ્રઢ રહ્યા છે મહારાજમાં આપણને બહુ હેત હોય તો મહારાજની વાત આપણને મનાય જેમાં હેત હોય એની આજ્ઞા આપણે ક્યારેય લોપી ન શકીએ જેટલો ધર્મ પાળવામાં કાચપ છે એનો સીધો જ હિસાબ છે કે મહારાજમાં એટલું હેત ઓછું છે મહારાજમાં એટલું હેત ઓછું છે ઘરવાળામાં હેત હોય તો ઘરવાળા કેવું તરત થાય દીકરામાં હેત છે તો દીકરો કે એવું તરત થાય ભાઈ કે ભત્રીજામાં હેત હોય તો એ કે એવું તરત થાય એની પાછળનું કારણ એ છે એમાં હેત છે એમ જો ભગવાનમાં હેત હોય તો ભગવાનની આજ્ઞા ક્યારેય લોપાય નહીં એમ થાય કે આ મહારાજની વાત જો હું નહીં માનું અને ભગવાનની આજ્ઞા હું આમ લોપીશ તો એ મારી ઉપર હેત નહીં રાખે મને હસીને નહીં બોલાવે મારી બાજુ હસીને નહીં જોવે એટલે શ્રીજી મહારાજે વચનાવધમાં કીધું કે જે અંતરદ્રષ્ટિવાળા ભગવાનના ભક્ત હશે એને હૃદયમાં જણાતું હશે કે જ્યારે ભગવાનની આજ્ઞા થોડીક લોપાતી હશે ને કે હૃદયમાં જ્યારે માનનો અંકુર ફૂટતો હશે ને ત્યારે ભગવાન બાજુ જોશે ને તો ભગવાનની મૂર્તિની નજર કરડી જણાશે આ ભગવાનના ભગતને ખબર પડે એટલે ખબર પડે કે આજે કાંઈ ગરબડ થઈ ગઈ છે અને જ્યારે ધર્મ પડતો હશે નિર્માણીપણે વર્તાતું હશે ત્યારે મહારાજ કે સુખે મહારાજની મૂર્તિ સદા હસતી દેખાતી હશે આવું કહે છે માટે ધર્મને પાળવું અંત્યના ઓગણત્રીસમાં મહારાજ કહે છે કે સત્સંગનો યોગ રાખે અને ભગવાનને અંતર્યામી જાણે ને તો ધર્મ પડે કે આ હું આજ્ઞા લોપું છું શું મહારાજ નથી જાણતા નથી જોતા શિક્ષા પત્રીના એકસો ને બે ના શ્લોકની અંદર મહારાજે લખ્યું ધર્મેન સહિતા કૃષ્ણ ભક્તિ કાર્યતિ તદ્રહ સર્વ શાસ્ત્રોનું એ જ રહસ્ય છે કે ધર્મ સહિત ભક્તિ કરવી ધર્મને છોડીને કોઈ ભક્તિ ના કરશો અને ધર્મ શું ધર્મ ધર્મ છે અમને બહુ વાલો રે એમ કહે છે ધર્મ નો લાલો રે બસ ધર્મ એ ધર્મ સુતના વચન એ જ ધર્મ છે માટે હે ધર્મદેવ તમને ત્યાગ કરીને કોઈ ભગવાનને રાજી કરવાની ઈચ્છે તો એ ક્યારેય કરી શકતા નથી જે કોઈ સુખને ચાહે છે એ બધાઈને તમને રાજી કરવા પડે છે તમને રાખવા પડે છે કહેતા તમને રાખવા પડે છે ધર્મને જે રાખે છે એને ધર્મ રાખે છે માટે ધર્મને પાડવો નિપુણ ઋષિ આ રીતે સ્તુતિ કરી આ રીતે ધર્મદેવની પ્રશંસાને સ્તુતિ કરી પછી તેઓ આસન ઉપર બેઠા અને ચિત્તની વૃત્તિને એકાગ્ર કરીને નારાયણ ઋષિના સન્મુખ જોઈ રહ્યા ઋષિ મુનિઓએ સ્તુતિ કર્યા પછી એમની વૃત્તિ નારાયણ ભગવાનમાં જોડાઈ ગઈ પાછી જો ધર્મદેવની સ્તુતિ કરે છે પણ એની વૃત્તિ તો ભગવાનમાં જ છે એ એવું પણ શીખવાડે છે કે આપણે તમામ સંતો ભક્તો મહાપુરુષોની સ્તુતિ કરીએ પહોંચવાનું લક્ષ્ય આપણને યાદ રહેવું જોઈએ મહારાજે આપણું લક્ષ્ય છે વૃત્તિ ત્યાં છે મહાપુરુષોની સેવા કરીએ છીએ અને સેવીએ છીએ અને ભગવાન જેવા માનીએ છીએ સંતો ભક્તોની સ્તુતિ સેવા કરીએ છીએ એ પુરુષોત્તમ નારાયણમાં વૃત્તિ જોડવા માટે તરત વૃત્તિ જોડી અને બેસી ગયા મૂર્તિ અને ધર્મે પણ તે જ રીતે પોતાના ચિત્તની વૃત્તિને પ્રભુના ચરણોમાં પરોવી દીધી ધર્મ અને ભક્તિ દેવીએ પણ નારાયણ ભગવાનના ચરણોમાં વૃત્તિ રાખી ત્યારે ત્યાં આગળ તરત જ નારાયણ ભગવાન બોલ્યા भले आये तुम धर्म हि ताता आये भले तुम मूर्ति माता पवित्र आश्रम बयो बारी पधारे धर्म मूर्ति सुखकारी अब कहो ऋषि की सब जो बाता धर्म देव सुनो हो सुखदाता કમલ કમલનયન મંદ મંદમુખ બોલેવું પ્રવીને હવે હું એ ઋષિઓની કહેલી વાત કહું છું હે સુખ પ્રદાતા ધર્મદેવ વાત સાંભળો કમળના સમાન નેત્રવાળાને બોલવામાં કુશળ એવા નારાયણ ઋષિ પોતાના પિતા ધર્મદેવને વૃત્તાંત કહેવા લાગ્યા અમારા અંતરમાં અતિશય આનંદ છે પરંતુ એ સંપૂર્ણ પ્રગટ થવા માટે ઈચ્છતો નથી કારણ કે તમે આવ્યા બહુ આનંદ થયો પણ હૃદયમાં જે આનંદ છે એ પ્રગટ થઈ શકતો નથી એની પાછળનું કારણ એમ છે આ દયાળુ મોનિયો સ્વર્ગ મૃત્યુલોક પાતાળમાં ફરીને અહીં આવ્યા છે તેઓ કહે છે અત્યારે ભરતખંડની બધી જ પ્રજા પાપમય ક્રિયાઓને કરી રહી છે આ રીતે ભરતખંડની જે વાત સાંભ સાક્ષાત સાંભળી હતી એ બધી વાત પ્રભુ ધર્મને કહેવા લાગ્યા પિતાશ્રી ધર્મદેવ આ બધા ધીર મુનિવરીઓ ભારતમાંથી આવ્યા છે એમને હમણાં જ મને જે વાત કહી હું તમને અત્યારે કહી સંભળાવું છું અંતર માહી અતે હોલાસા પ્રગટ હોન ઈચ્છત સવકાશા સ્વર્ગ મૃત્યુ લોક હે પાતાલા મુનિ ફરિયાએ ધર્મ દયાલા હે ધર્મદેવ આ ઋષિ મુનિઓ આવ્યા છે એમને જે મને વાત કરીને પિતાજી એ હું તમને સંભળાવું છું સંભળાવતા તો ઘણું હૃદયમાં દુઃખ થાય છે કે આ વાતને કેમ બોલવી પરંતુ આ ઋષિ મુનિઓની જે વ્યથા છે હું તમને રજૂ કરું છું ભારતની જેટલી પ્રજા છે બધી અત્યારે અતિ દુઃખી થઈ રહી છે બધા જ લોકો અધર્મમાં ચાલે છે ક્યાંય વર્ણાશ્રમનો ધર્મ રહ્યો નથી રાજા અને પ્રજા સત્યનો માર્ગ છોડીને નીજ સ્વાર્થ માટે અનીતિ કરે છે ત્યાગ્યો ને ગ્રહસ્થો પોતાના ધર્મને છોડી દઈને મહાપાપમય કર્મ કરે છે હે ધર્મપિતા પિતા નરનારીઓ પોતાના જ ગોત્રમાં વ્યભિચાર કરે છે સૌની બુદ્ધિ અત્યારે અધર્મમાં ખૂંતી ગઈ છે હવે તમારા અને અમારા સિવાય નારાયણ ભગવાન કહે છે જો એમના કીધું અક્ષરધામાધિપતિએ મને કીધું છે કારણ કે તો ગોપ્ય રાખવાનું છે હરિ દિગ્વિજય પ્રમાણે મુખ્ય એમને રહેવાનું છે એટલે કે છે તમારા અને અમારા સિવાય એ અધર્મને અધર્મ અમારા સિવાય એ અધર્મ ટાળ્યો ટળે તેમ નથી જ્યારે ભગવાન નારાયણ ઋષિ બધી વાત કહેતા હતા ત્યારે ધર્મ તે વાતને ચિત્ત દઈને સાંભળતા હતા અને વાત સાંભળવામાં આંખ કાન અને વેનમાં એક ચિત્ત થઈ ગયા અને સર્વે વૃત્તિઓ પ્રભુમાં પ્રોવી દીધી નારાયણ કહી બાત સબ જબહી એક ચિત ધર્મ સુને તબહી શ્રવણ નેન બેન એક હોય વૃત્તિ રહે સબ પ્રભુ મે પ્રોય એક આશ્ચર્યની વાત છે મને આ ગ્રંથ વાંચતા જ થયું ક્યારેય પણ કોઈ નેગેટિવ વાત હોય ને ત્યારે તમે ગમે તે પાત્ર દ્વારા સાંભળતા હો પરંતુ એ નેગેટિવ વાતને સાંભળ્યા પછી વૃત્તિ ભગવાનમાં તુરંત પરોવી દેવી બહુ કઠણ છે ધર્મદેવે ભારતની દુર્દશા એક નેગેટિવ વાત છે અધર્મની વાત છે વ્યભિચારને પાપ આદિકની વાત નારાયણ ભગવાને રજૂ કરી છે એવી વાતો સાંભળવા છતાંય ધર્મદેવની વૃત્તિ ભગવાનના ચરનારવિંદને છોડીને ક્યાંય ગઈ નથી આ વાત સાંભળતા સાંભળતા ધર્મદેવ તો નારાયણ ભગવાનના દર્શનમાં એવા મસ્ત બન્યા છે એ વાતોને એ શબ્દને સાંભળતા એવા મસ્ત બની ગયા છે કે આંખ કાન અને વેનમાં એક ચિત્ત થઈ ગયા સ્થિર થઈ ગયા જોડાઈ ગયા વૃત્તિઓ બધી પ્રભુમાં પ્રોવી દીધી બહુ અઘરું છે આવી વાતો થતી હોય અને ત્યારે ભગવાનમાં વૃત્તિ રાખવી બહુ કઠણ છે બહુ કઠણ છે પણ ધર્મદેવ એ તો એક મુક્ત છે નારાયણમાં વૃત્તિઓને પરોવી અને એ જ સમયે પ્રભુની ઈચ્છાથી કૈલાસથી દુર્વાસા મુનિ ત્યાં આવ્યા કૈલાસ ઉપરથી રુદ્રનો અંશ કહેવાય એવા દુર્વાસા ઋષિ આવ્યા એમને કોઈએ દેખ્યા નહીં સભામાં પાછળ આવ્યા છે કેવી રીતે કોઈ જોવે ઋષિ તમામની વૃત્તિઓ નારાયણ ભગવાનમાં છે નર ભગવાન પણ આંખ બંધ કરીને નારાયણનું ધ્યાન કરે છે અને નારાયણની વાતને સાંભળવામાં મસ્ત છે ઘડીભર તેઓ ત્યાં ઉભા રહ્યા દુર્વાસા ઋષિ પાછળ ઉભા રહ્યા છે સભામાં કોઈએ એનો આદર સત્કાર કર્યો નહીં કારણ કે બધાય ભગવાનમાં મસ્ત હતા આથી એમના હૃદયમાં એકદમ ક્રોધ વ્યાપી ગયો પછી ભ્રકુટી ચડાવીને બોલ્યા કાંઈ વાક છે આ ઋષિ કોઈ કારણ છે આ જીવને ઘણીક વખત આવા બધા સંકલ્પો હોય ને એમાંથી બચવાનું છે ઘણીક વખત જીવ પોતાની મોટાઈ પોતાની રીતે જ માની બેઠો હોય છે અને કોઈની પાસે આદર અને સત્કારની વૃત્તિઓ કોઈની પાસે આવી અપેક્ષાઓ લઈને બેઠો છે સદાય દુઃખી છે અનઅપેક્ષિત સદા સુખી છે અપેક્ષાવાળો સદા દુઃખી છે જ્યાં સુધી માન મોટા યાદિકની ઈચ્છા છે ત્યાં સુધી બીજા વ્યક્તિઓની અપેક્ષા રહેશે અને જ્યારે બીજા વ્યક્તિઓની અપેક્ષા રહેશે ત્યાં સુધી એ કંગાળ રહેવાનો અને એને જેમાં દુર્વાસા મુનિ છે તો એક મુક્ત છે ભગવત ઈચ્છાથી આવ્યા છે પરંતુ મુક્તનું ચરિત્ર પણ આપણને સમજાવે છે કે ક્યારેય પણ કોઈ જગ્યાએ જઈએ ત્યારે પોતાનું સ્ટેટસ અને પોતાની લાયકાત લઈ ન જઈએ મહારાજ આપણાથી ઘણા મોટા છે નીલકંઠવરની સ્વરૂપે આવ્યા લોજમાં જ્યારે નીલકંઠવરની આવ્યા ને સુખાનંદ સ્વામી નીલકંઠવરની માટે આસન ગોતવા ગયા નીલકંઠવરની તો નીચે બેસી ગયા અને ત્યારે સુખાનંદ સ્વામી આસન લાવીને નીલકંઠવરણીને પાથરવા લાગ્યા ત્યારે નીલકંઠવરણી કે આ દેહને સાનું સન્માન હોય અમારે તો આખી પૃથ્વી આસન છે આ સમજણ કેળવવાની છે દુર્વાસાને ક્રોધ થયો જો માનની ઈચ્છા છે અહંકારના કારણે માન આવ્યું અને માનમાંથી ક્રોધ આવ્યો પ્રકૃતિ ચડાવીને બોલ્યા કોઈ મુનિએ તેમનું સન્માન ન કર્યું તેથી દુર્વાસા ગણા દુઃખી થઈ ગયા લો માનના કારણે આ જીવ દુઃખી થાય માન ના મળે એટલે દુઃખી થઈ જાય મૂર્જાઈ જાય કેટલાય પ્રકારના કટાક્ષોવાળા શબ્દો બોલવા પડે કેટલી પ્રકારનું પછી એને બધુંય તમારે આમ તેમ હાવભાવ બધા બતાવવા પડે આ બધું માનના કારણે થાય છે આપણે આવા જીવનની અંદર અંતરદ્રષ્ટિ કરી આવી અહમ વૃત્તિઓને છોડવાની છે આવા મોટા મહારાજ છે આવા મોટા મહાપુરુષો છે કેટલા સરળ રહે છે તો આપણે તો જીવનમાં સરળ થવાનું છે દુર્વાસા ઘણા દુઃખી થઈ ગયા પછી પોતાનું અપમાન માનીને તેઓ મનમાં વિચારવા લાગ્યા આ હા આ જીવને માન મોટાઈ મેળવવાના ઘાટ થાય અને ભગવાનના ઘાટ ના થાય આ જીવને કોઈની આગળ પોતાનો પ્રભાવ પાડી દેવાના ઘાટ થાય અને ભગવાનના મહાપુરુષના સંતો ભક્તોના પ્રભાવમાં રહેવાના ઘાટ ના થાય આ જીવને બધાઈને હું આવું તો ઊભા થઈ જવા જોઈએ ને હું આવું તો મને બધું દઈ દેવા જોઈએ ને મને મોટું આસન નાખી દેવા જોઈએ આવા ઘાટ થાય પણ હું બીજાના ઉપયોગમાં આવીને બીજાને આસન આપી દઉં આવા ઘાટ ન થાય એ જીવની બહુ મોટી કઠિનાઈ કહો જીવનું દુર્ભાગીપણું કહો એ દુર્ભાગીપણું છે માટે ક્યારેય પણ આ તો દુર્વાસા મુનિ તો મુક્ત છે ભગવાનની ઈચ્છાથી એમને આ બધું રાખેલું છે એવું મહારાજ સ્વયં વચનામૃતમાં કહે છે પરંતુ એમાંથી આપણે એ શીખવાનું છે ક્યારેય પણ કોઈ ભગવાનના આવા સંતો ભક્તો કોઈ ધર્મ સભા ભક્તિવાળી સભા ત્યાં આવી કોઈ આશા જ ન રાખીએ ક્યારેય આશા ન રાખીએ નહીં તો સત્સંગ છૂટી જાય મનમાં વિચારવા લાગ્યા આ લોકોએ અહંકાર કરીને મને તુચકાર્યો છે અહંકાર કોને હતો આ લોકોએ અહંકાર કરીને તુચકાર્યો છે જો જ્યારે વ્યક્તિને માન અને અહમ આવે ત્યારે સામેનાની સ્થિતિ પણ સમજી શકતા નથી એવું સમજી શક્યા નથી દુર્વાસા તો જાની જોઈને મહારાજની ઈચ્છાથી એમના હૃદયમાં રહીને ભગવાન બોલે છે પરંતુ ઘણીક વખત આવું થતું હોય છે જો એવી સમજણ કેળવી હોય કે આ કેવા મસ્ત નારાયણ ભગવાનના દર્શનમાં છે લાવો હું અહીંયા સભામાં પાછળ બેસી જાઉં આવું જ આપણું ક્યારેક ક્યારેક દુર્વાસા ઋષિના અંશ આપણી અંદર આવતા હોય છે અને દુર્વાસા ઋષિના અંશ તો ખાલી કહેવાના હોય બાકી આસુર ભાવના અંશ આપણી અંદર પડેલા હોય ને એ હોય આપણને એમ ના થાય કે આ ભગવાનમાં મસ્ત થઈ થઈ ગયા હતા પણ તરત એમ થાય કે મને જોયો નહીં મને કાંઈ આપ્યું નહીં મને મારું કાંઈ નામ દીધું નહીં હું આવ્યો તો મને બોલાવ્યો નહીં આવા બધા ઘાટ એ આસુરી ભાવના ઘાટ છે દુર્વાસા ઋષિ કહે છે આ બધા અહંકાર કરીને મને તુચકાર્યો છે તો તેના બદલામાં હવે હું એવું કરું કે આ બધા તત્કાળ જ દુઃખી થઈ જાય આ માનીને આ પાછો પ્રોબ્લેમ બધાને દુઃખી કરવાનું પાછો વિચારે પછી ઋષિરાજ દુર્વાસાએ તેને અનીતિ ગણીને તેમના ઉપર અતિશય ક્રોધ કર્યો આ સૌની દુર્બુદ્ધિને કુબુદ્ધિને હું આજે જ નાશ કરું કેમ જે દુર્વાસા રુદ્રનો અંશ છે દીર્ઘ ક્રોધવાળા છે ક્ષણિક ક્રોધ નહીં લાંબો ક્રોધ હાલે એવા છે એમની ડિગ્રીઓ જુઓ તેથી તેમનું શરીર ક્રોધથી થરથર ધ્રુજવા લાગ્યું ચહેરો વિરૂપ થવા લાગ્યો તે વાત કહી શકાતી નથી મુક્તાનંદ સ્વામી કે દાદા હું તો બહુ શાંત સ્વભાવનો એનું વર્ણન મારાથી થાય એવું નથી એવું થઈ ગયું એવા થર થર ધ્રુજવા લાગ્યા વિરૂપ થઈ ગયા ઓહો ક્રોધ 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 જાણે હળક તો ભઠ્ઠો હોય ને માટલા તપાવણો ભઠ્ઠો એવા હળગવા લાગ્યા ઈટો તપાવણો ભઠ્ઠો હોય ને એવા લાલ ગુમ થઈ ગયા ભ્રકુટી ચડાવી દીધી શરીર તમાલપત્ર જેવું શ્યામ હતું મન રોષભર્યું થઈ ગયું એમનો ક્રોધ તો સદાકાળ રહેતો જ હતો ક્ષમા તો બિલકુલ નહીં ક્ષમા તો મળે જ નહીં દુર્વાસા ઋષિમાં ક્રોધથી એટલા બધા ક્ષુબ્ધ હતા કે માનો મૂર્તિ માન કાળ હોય જાણે કોકને મારી નાખવાનો હોય ને કાળ આવે ને એવા દેખાતા હતા અમરીશ રાજા ઉપર ક્રોધ કર્યો હતો અમરીશ રાજા ઉપર શ્રીમદ્ ભાગવતના નવમા સ્કંદમાં બહુ સુંદર કથા આવે છે કે અમરીશ રાજાએ એકાદશીના દિવ બારસને દિવસે દુર્વાસા ઋષિ આવ્યા અને સ્વાગત કર્યું પારના બાકી હતા અને એકાદશીની બારસની એકાદશી તિથિ પૂરી થાય ને બારસની તિથિ બારસની તિથિ હતી ને બારસની તિથિએ પારના કરવામાં એક ઘડીકા બાકી હતી ને દુર્વાસા સ્નાન કરવા ને બ્રાહ્મણોને પૂછી અને એક અતિથિનું અપમાન ના થાય એટલે અમરીશ રાજાએ પાણી ખાલી પીધું ને પાણીથી પારના કર્યા કે જેનાથી એકાદશી વ્રત સંપૂર્ણ ગણાય ત્યારે દુર્વાસાએ આવીને કૃત્યાઓ ઉત્પન્ન કરીને પછી તો કેટલું બધું થયું આ બધું થયું છે રાજન ઇન્દ્રને પણ સાપ દીધો હતો ઇન્દ્ર દેવતાને પણ સાપ દીધો હતો એ એકવાર દુર્વાસા ઋષિ ક્યાંક જંગલમાં વિષ્ણુપુરાણમાં કથા આવે છે જંગલમાં જતા હતા અને એક વિદ્યાધરીએ એમને એક પુષ્પનો હાર એમને માગ્યો આપ્યો એ હાર લઈને દુર્વાસા ઋષિએ ઐરાવત ઉપર ઇન્દ્ર ચાલ્યો જતો તો રસ્તામાં મળ્યો અને એને આમ હાર આપ્યો ને તો ઇન્દ્ર એ હાર લીધો ખરો પોતે પહેરો નહીં ને ઐરાવતને હાથીને પહેરાવ્યો હાથીએ નીચે નાખી અને એની ઉપર રહી નીકળી ગયા અને દુર્વાસાને ક્રોધ ચડ્યો કે દુષ્ટ હું કેવો છું તને ખબર છે હું ગૌતમ નથી હું તો ક્રોધનો નિધિ છું ક્રોધનો સાગર છું મારો ક્રોધ જેવો તેવો નથી સાપ ફટકાર્યો તમારી શક્તિ એ બધી છિન્ન ખિન્ન થાવો કારણ કે તમારી શક્તિ છે ક્ષીન્ન થાઓ જેના કારણે તમે લોકો દુઃખી થાવો આવું દેવતાઓને નિંદ્રદેવને સાપ આપ્યો છે પછી આખી સમુદ્ર મંથનની કથા એમાંથી પ્રગટ થઈ છે હે રાજન એ રીતે બધા મુનિઓને સંતાપવાનું મનમાં ધારી લીધું છે અત્યારે તો બસ દુર્વાસાએ ભ્રકુટી ચડાવી છે લાલ ઘૂમ જેવા થઈ ગયા છે ભઠ્ઠો તપ્યા હોય એવા જમનો હાથ ઊંચો કર્યો છે અંજળી પાણીમાં લઈનું પાન અંજલી અંજલી પાણી લીધું છે સાપ આપવા માટે અને ત્યાં હૃદયમાં વિચાર કરે છે કે આમને એવા દુખી કરી દો ફરી ક્યારે આવું કરે નહીં આવું રાજન ત્યાં આગળ બદ્રિકા આશ્રમને વિશે દ્રશ્ય સર્જાયું છે એથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચેતન સાગરના પ્રથમ પૂરમાં દુર્વાસા બદ્રિકા આશ્રમમાં આવ્યા અને બધા ઋષિઓ ઉપર કોપાયમાન થયા એ નામે નવમો તરંગ સમાપ્ત થયો શ્રી ઘણશ્યામ મહારાજની જે શ્રીપતિમ ધરમ સર્વદેવેશ ભક્તિ માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનાર નીલકંઠંભ જે શ્રી ગણશ્યામ મહારાજ